રાજ્યના પોલીસ દ્વારા એક્ટિવા મોટરસાયકલની ચોરી કરનાર વ્યક્તિને પકડી પાડવામાં આવેલ છે. આ ઇસમ પાસેથી 3 મોટરસાયકલ કબજે લેવામાં આવેલા છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરેલી છે. અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક નિલિપ્તરાય ની સૂચનાના અનુસંધાને મિલકત સંબંધી વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે પર્યાપ્ત પ્રમાણમાં રિકવરી ઉત્પન્ન થઈ શકે તેવા હેતુ સાથે ટાસ્ક ફોર્સનું આયોજન કરવામાં આવેલું હતું, જેના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલાની સૂચના અને માર્ગદર્શન નીચે રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર એમ ઝાલા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચ જી ગોહિલ અને પોલીસ સ્ટાફના માણસોને મળેલી ચોક્કસ બાતમીના આધારે રાજુલાના રિજવાન દિલાવરભાઈ પઠાણ પાસેથી મોટરસાયકલ તથા અન્ય 2 એક્ટિવા મોટરસાયકલ ચોરી અને છળકપટથી મેળવેલ હોવાની બાતમીના આધારે તેમની પાસેથી 2 એક્ટિવા મોટરસાયકલ મળી આવેલ છે. આમ કુલ 3 એક્ટિવા મોટરસાયકલ જેની કિંમત 60,000 મુદ્દામાલ સાથે પકડી ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશનના વાહન ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળેલી છે. પકડાયેલ આરોપી રિજવાન દિલાવરભાઈ પઠાણ 23 વર્ષના છે અને તેઓ અલગ અલગ વ્યવસાય કરે છે. આરોપી પાસેથી મળી આવેલ મુદ્દામાલ હોન્ડા એક્ટિવા 3 મોટરસાયકલ જેની કિંમત 60,000ની આસપાસની થવા જાય છે. ત્યારે ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના અનુસંધાને આ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. મારી વાત સાંભળો અને 20-25 સેકન્ડ કરી લો. નહીં હોય છે 20 સેકન્ડ કાઢી લેજો. રાઈટ પુશ. ના ભાઈ એવું વાત કરશે ને એવું.